બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો મહેસાણામાં નવા વર્ષના પહેલા દિવસે જ ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ. મહેસાણામાં વાઇડ એંગલ સિનેમા પાછળ અભિનવ બંગલો સોસાયટીમાં હત્યાનો મામલો. ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતમાં પાડોશી બંકેશ નાયક અને એના બે પુત્રો સહિતના હોય આશરે 72 વર્ષીય સુધાબેન રાણા નામના વૃદ્ધાને ધક્કા મારતા પટકાતા મોત નીપજ્યું. વૃદ્ધાના પતિએ પોતાની લાયસન્સવાળી પિસ્તોલમાંથી સ્વબચાવમાં ટોળા પર 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું. સ્થાનિકો દ્વારા મળતી માહિતી પ્રમાણે એક બાજુ ફટાકડાનો અવાજ અને બીજી બાજુ ફાયરિંગના અવાજમાં ખબર જ ન પડી ક્યારે આવડી મોટી ઘટના બની ગઈ. ઘટનાની પાસે પાર્ક કરેલી કાર પર અને દિવાલ પર ગોળી ભાગવાના નિશાન મળી આવેલ. પોલીસ દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ આરોપી પાસેથી એક પરવાનગી વારી અને બીજી ગેરકાયદેસર રિવોલ્વર કબજે કરવામાં આવી. ઘટનાની બાજુમાંથી સીસીટીવી કેમેરા કબજે લેવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાત્રિ દરમિયાન બનેલી ઘટનામાં પોલીસે તપાસ હજુ ચાલુ હોવાથી હજુ પણ આ ઘટનામાં બીજા નવા ખુલાસા જોવા મળશે. ભાવસાર, ZSTV, મહેસાણા. સંવત 2080ની પૂર્ણતા એટલે દિવાળી. દિવાળીના પ્રકાશ વર્ષે સર્વ સ્નેહીજનોને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી, નેતાઓ, કાર્યકર્તાઓ, અધિકારી વર્ગ અને પ્રાંતિજના સર્વ નગરજનોને મારી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ પ્રકાશ વર્ષ આપના જીવનમાં સતત પ્રગતિમય રહે, આપણું નડતર પડતર ઘડતર બને એવી પરમાત્માને હું પ્રાર્થના કરું છું. 2081ના પ્રવેશ એટલે આપનો હિન્દુ ધર્મનો પ્રથમ દિવસ છે. આ દિવસે આપ સૌને એડવાન્સ શુભકામનાઓ પાઠવું છું. સૌને આ દિવસે પરમાત્મા દીર્ઘદ્રષ્ટિ, લાંબુ આયુષ્ય આપે તેવી પ્રાર્થના સર વિનમું છું. ભારત માતા કી જય. અશોક પરમાર આજે ZSTVના માધ્યમથી સર્જન ફાઉન્ડેશન પરિવાર વતી આવનાર નવા વર્ષ એટલે કે દિવાળી પર્વ માટે દરેકને શુભેચ્છા પાઠવું છું. સાથે નવું વર્ષ બધાનું આનંદમય, સુખદાયી અને નિરોગી રહે એવી પ્રભુને પ્રાર્થના. થોડીક અમારી સંસ્થાની જો વાત કરું તો અમે આમ તો 2001થી સર્જન ફાઉન્ડેશનની કામગીરી ચાલુ કરેલી છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો સાબરકાંઠા, ગાંધીનગર અને બનાસકાંઠામાં અમે અમારી કામગીરી, સઘન કામગીરી કરી રહ્યા છીએ. એમાં જો હું સાબરકાંઠાની વાત કરું તો અત્યારે આપણે જે જગ્યાએ બેઠા છીએ ત્યાં પ્રાંતિજમાં, તો પ્રાંતિજમાં અમે 2001થી કામગીરી ચાલુ કરી. શરૂઆતમાં અમે પ્રાથમિક શાળામાં કામગીરી કરી. અહીંયા અત્યારે જે જગ્યાએ છીએ ત્યાં અમે 2011થી બહેનોને પગભર થવા માટે જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્રના નામથી બહેનોને સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર, હેન્ડીક્રાફ્ટ આની સાથે સાથે કોમ્પ્યુટરની તાલીમો પણ અમે શરૂઆતમાં આપી. અત્યારે અમે સીવણ અને બ્યુટી પાર્લરની સઘન તાલીમ બહેનોને આપી અને પગભર કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. આવું જ એક સેન્ટર અમે આ સપ્ટેમ્બર 2024થી રામપુરા આંબોદરા એટલે કે તાલુકો પ્રાંતિજ જોડે
અમે ત્યાં પણ એક જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર એક રેગ્યુલર બેઝિસ ઉપર શરૂ કર્યું છે. અત્યારે ત્યાં અમારી પાસે 50 બહેનો એટલે સીવણ અને બ્યુટી પાર્લરમાં ત્યાં તાલીમ લઈ રહી છે. ત્યાં અમે ફીનું ધોરણ પણ બિલકુલ નજીવું રાખ્યું છે. તો જે પણ આ વિડીયો જોવાના હોય એમને પણ હું એક રિક્વેસ્ટ કરીશ, વિનંતી કરીશ કે તમે અહીંયા જઈને પણ તાલીમ લઈ શકો છો, પ્રાંતિજમાં પણ લઈ શકો છો અને રામપુરા જઈને પણ તમે તાલીમ લઈ શકો છો. આ સિવાય પ્રાંતિજનું અમારું જે સેન્ટર છે ત્યાં અમે દર રવિવારે આંખની તપાસનું એક કેન્દ્ર એટલે કે નેત્ર નિદાન કેન્દ્ર શરૂ કર્યું છે. એને પણ આજે લગભગ 5 વર્ષ પૂરા થયા. અહીંયા અમે બિલકુલ નજીવી એટલે કે ફક્ત 40 રૂપિયા ટોકન ફી લઈ અને આંખની તપાસ કરીએ છીએ કોમ્પ્યુટર મશીનથી. એની સાથે નંબર ચકાસીએ છીએ, નંબરના ચશ્મા પણ રાહત દરે આપીએ છીએ અને મોતિયો અથવા વેલ હોય તેનું ઓપરેશન પણ અમે તદ્દન મફત કરાવી આપીએ છીએ. આ એક અમારી અહીંની કામગીરી થઈ. એ સિવાય પણ અમે બાલવાડીઓ પણ પ્રાંતિજ તાલુકામાં ચલાવીએ છીએ. એટલે કહેવાનો મતલબ કે અમે લોકો માટે એક આખી અમારી આ એક પ્રવૃત્તિ, અમારા જે માર્ગદર્શક છે બી આર શાહ, ભાલચંદ્ર આર શાહ, એ જે અમારા મેનેજિંગ ટ્રસ્ટી છે ને, એમની એક પ્રેરણાથી આખી અમે કામગીરી કરી રહ્યા છીએ. છેલ્લે બધાને હું નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આવનારું નવું વર્ષ બધાનું સારું રહે એવી એ માટે હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર. પંચવટી શ્રવણ સુખધામ ટ્રસ્ટ સૌ શુભેચ્છકો, સહયોગીઓ તેમજ મિત્ર સ્નેહીજનોને દીપાવલી તેમજ નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે.